नमस्कार विद्यार्थी मित्रों, के आपने धोरण 12 एसपी सब्जेक्ट में प्रकरण 6 के जेनु नाम छे रजूआत के प्रेजेंटेशन ना कौशल्यो एनी आपणे अभ्यास करी रह्या छीए। जेनामां आपणे रजूआत नो अर्थ प्रकार अने ए बधे विषय ने कई कई बाबतोनो रजूआत करती वखते ख्याल राखवो ए बधे बाबतोनो आपणे अभ्यास कर्यो। छेले ज्यारे आपणे मळ्या हता त्यारे आपणे जे वात करता था के जे तमने परीक्षामां नहीं पूछाय पण माहिती माटे जरूरी छे, कारण के 6.7 जेनो अभ्यास करशो एनामां ई बाबतनो उल्लेख छे। कई फेरे मळ्या त्यारे आपणे व्यक्तिगत अहेवाल कई रीते लखवो, समिति अहेवाल करवो लखवा त्यारे कई कई प्रकारनी चोकसाई राखवी अने पावर पॉइंट प्रेजेंटेशन रजू करती वखते कई कई बाबतोनो चोकसाई राखवी ई बधेनी आपणे वात करेली हती। आजे आपणे के जे आ प्रेजेंटेशनना नमूना एमां गए फेरे जे भण्या हता गया विडियोमां के व्यक्तिगत अहेवाल के समिति अहेवाल केम लखवो, तो पहले आजे आपणे छे ने ते समिति अहेवालना एक उदाहरणनो के आपणे जे छे कई रीते लखाय एनो आपणे अभ्यास करीशुं। तो 6.7 टॉपिक जेनुं नाम छे प्रेजेंटेशनना नमूना, एनामां पहेलो नमूनो के स्वयं शिक्षक दिन की उजवणी ना आयोजन अंगे समिति अहेवाल रजू करो। बराबर के शिक्षक दिन क्यारे उजवाय तमने खबर छे? हाँ, कदी? आ 5 सप्टेम्बर। तो ते शिक्षक दिन नो आयोजन थाय छे तो एना संदर्भ में जे समिति नो अहेवाल रजू करवानो होय तो ई लखवो होय तो केम लखाय एनो एक नमूनो जोईए तो आपणने ख्याल आवे के समिति अहेवाल कई रीते लखाय। तो जुओ ઉપરના ભાગે સ્વયં શિક્ષક દિનની ઉજવણી અંગે, એટલે કે કોઈ પણ કે સમિતિ અહેવાલ જ્યારે આપણે લખીએ તો એ નિબંધ સ્વરૂપે લખાય અને સૌ પ્રથમ એમાં શું કરવામાં આવે છે તો કે મથાળા ઉપર એટલે કે ઉપરના ભાગે કે શું છે કે એનું નામ આપવામાં આવે, જેમ કે અહીં નામ છે સ્વયં શિક્ષક દિનની ઉજવણી અંગે। બરાબર, ત્યાર પછી હવે આ જે અહેવાલ શા માટે લખવામાં આવે એનું ઉદ્દેશ છે તો એ જોઈએ આપણે કે શાળાના વિદ્યાર્થી મંડળના સહઅભ્યાસ અને બૌદ્ધિક પ્રવૃત્તિના મંત્રીની 5 સપ્ટેમ્બર 2017ના સ્વયં શિક્ષક દિનની ઉજવણી તરીકે ઉજવણીની ભલામણને આચાર્યશ્રીએ માન્ય રાખી 5 વિદ્યાર્થીઓની સમિતિ રચી યોજનાપૂર્વકની રજૂઆત કરવાનું સૂચન કર્યું, તે અનુસાર અમે નીચે મુજબનો અહેવાલ રજૂ કરીએ છીએ। એટલે કે આ જે સ્વયં શિક્ષક દિનની છે એ મંજૂરી માંગવામાં આવી હતી આચાર્યએ માન્ય રાખી, એટલે છે એ મિટિંગ મળેલી હતી ને એનો અહેવાલ છે એ રજૂ કરવામાં આવે છે। તો આ ઉદ્દેશ્ય આવી ગયો કે શા માટે અહેવાલ છે એ લખવામાં આવે છે। ત્યાર પછી આપણે એ પણ વાત કરેલી હતી કે જ્યારે કોઈ પણ સમિતિ અહેવાલ લખાય તો એનામાં કેટલા સભ્યો હાજર છે એનો હોદ્દો ને એ બધે લખવો જરૂરી છે। તો જેમ અહીં અહેવાલમાં છે, જુઓ કે સભ્યો કોણ, તો કે શ્રી ઋત્વિજ પુરોહિત, એટલે કે એનો હોદ્દો પણ આપેલો છે કે સહઅભ્યાસ અને બૌદ્ધિક પ્રવૃત્તિ મંત્રી સમિતિ પ્રમુખ ધોરણ 12 આ વિદ્યાર્થીઓના 5 એના હોદ્દા અને એના નામ છે શ્રી આદેશ પરમાર, વર્ગ પ્રતિનિધિ ધોરણ 12 બ કુમારી સ્વરૂપ નંદન, વિદ્યાર્થી પ્રતિનિધિ એટલે કે સમિતિ મંત્રી ધોરણ 12 અ, પછી કુમારી ઉજમા શેખ, વર્ગ પ્રતિનિધિ ધોરણ 10 બ શ્રી ડેવિડ ક્રિસ્ટી, વર્ગ પ્રતિનિધિ 10 ક। તો આ 5 સભ્યોની જે કમિટીના અંદરમાં, બરાબર કે આ જે 5 સભ્યો જે હાજર હતા ને એ સમિતિમાં અને જે છે એ આ રીતે કે સમિતિને એ બધે મળેલી હતી। ત્યાર પછી એનું લખાણ કે એમાં શું નિર્ણય લેવામાં આવ્યો ને એ બધે, કે સમિતિના સભ્યોએ પહેલી બેઠકમાં કામગીરીની વહેંચણી કરી 2 દિવસ બાદ મળવાનું નક્કી કર્યું, 2-3 વખત સભ્યોની અંદરોઅંદર અને આચાર્ય સાથેની બેઠક બાદ સર્વાનુમતે નીચે મુજબના સૂચનો રજૂ કરવામાં આવ્યા। એટલે કે આ મિટિંગ જે સમિતિમાં કેના અંદરમાં મિટિંગ ભરાણી હતી ને એ બધેમાં કોણ કોણ હાજર હતા, આ 5 વિદ્યાર્થીઓને આચાર્ય અને એનામાં શું નક્કી કરવામાં આવ્યું, હવે એ બધે કે નિર્ણયો જે લેવામાં આવ્યા છે એને મુદ્દાસર એક પછી એક સ્પષ્ટ કરવા જોઈએ સમિતિ અહેવાલમાં। તો એ હવે આપણે જોઈએ કે બુધવાર 5 સપ્ટેમ્બર 2017ને શાળામાં સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવવો, વિદ્યાર્થીના રસના વિષય અને શિક્ષકની અનુમતિ બાદ જે તે વર્ગમાં શીખવવાના એકમો વિશે અગાઉથી માહિતી મેળવી પાકા પાયે તૈયાર કરવી બીજો નિર્ણય લેવામાં આવ્યો, તે દિવસે સવારે પ્રાર્થના સભામાં ગુરુવંદના બાદ કયો વિદ્યાર્થી કયા શિક્ષકની કામગીરી બજાવશે એ વિશે શાળાના આચાર્ય શ્રી કૌશલ મહેતા સાહેબ
विद्यार्थियों ने अवगत करशे के आ त्रण निर्णय लीधा। समितिए त्रण वखत बैठक ने बराणी त्यारबाद आ त्रण निर्णय लेवामां आव्या। ए उपरांत बीजा क्या क्या निर्णयो थया ए पण आपणे जोईए। तो के सर्व विद्यार्थीओए सहयोग आपवो। वर्ग में एक दिवस माटे शिक्षक बनेल विद्यार्थी भणावतो होय त्यारे वर्ग में शिस्त जळवाय ए जोवानी जवाबदारी विद्यार्थी प्रतिनिधिनी रहेशे। એટલે કે કોણ કઈ જવાબદારી નિભાવશે અને શું કરશે એ પણ અહીં આપી દેવામાં આવ્યું છે। વિજ્ઞાન અને શારીરિક શિક્ષણના વર્ગ પ્રાયોગિક તાસ તરીકે પ્રયોગશાળા કે મેદાન પર ચલાવવાને બદલે વર્ગમાં જ પાઠ્યક્રમનું શિક્ષણ કાર્ય કરવું, એટલે કે પ્રેક્ટિકલ માટે વિદ્યાર્થીઓને પ્રયોગશાળામાં એમાં લઈ જવાની એ પણ નક્કી કરવામાં આવ્યું હતું। પછી શિક્ષણ કાર્ય વિરામ સમય સાથે કુલ 7 તાસ સુધી ચલાવવું। 7 તાસ બાદ સભાગૃહમાં ફરી ભેગા થઈ શિક્ષકની એક દિવસની કામગીરી કરનાર વિદ્યાર્થીઓને બિરદાવવા, તેમને પોતાના અનુભવ વિશે જણાવવાની તક આપવી, સમગ્ર પ્રવૃત્તિનો અહેવાલ સહ અભ્યાસ અને બૌદ્ધિક પ્રવૃત્તિ મંત્રી તૈયાર કરી 5 દિવસમાં આચાર્યશ્રી સમક્ષ રજૂ કરશે। તો આ રીતે આ જે કોઈ પણ જે સમિતિ બરાબર સમિતિની જે મિટિંગ મળેલી હતી જેમાં 5 વિદ્યાર્થીના પ્રતિનિધિ અને આચાર્ય હાજર હતા, તો એ બધાએ સર્વાનુમતે ભેગા થઈ અને આટલા જે કોઈ પણ નિર્ણયો કે સૂચનો કે જે કંઈ પણ કર્યા હતા એ જે છે એ લોકોએ અહીં અહેવાલમાં જણાવ્યા છે। ત્યાર પછી શું હોય છે એમાં કે સમિતિને સ્વયં શિક્ષક દિને વહીવટી કર્મચારી ગણ પાસે સહયોગની અપેક્ષા છે તથા શાળાને શણગારવામાં સહાયક કર્મચારી ગણ મદદરૂપ થશે તેવી આશા છે। સ્વયં શિક્ષક દિનની સફળતાની કામના સહ આભાર, એટલે કે બધાનો આભાર માનવો। આપણે એ વાત કરી હતી કે જ્યારે અહેવાલ કે સમિતિ અહેવાલ પૂરો થાય ત્યારે આભાર માનવો જોઈએ, જેમ અહીં પણ આભારની વાત કરી છે। ત્યાર પછી આપણે એ પણ જોયું હતું કે જ્યારે તમે આભાર વ્યક્ત કરી અને જ્યારે સમિતિ અહેવાલ પૂરો થાય ત્યારે આ જે અહેવાલ કે એના પ્રમુખ અને મંત્રીને એનો ઉલ્લેખ હોવો જરૂરી છે, અને સાથે સાથે કે જ્યારે સમિતિ અહેવાલ લખાય ત્યારે ડાબી બાજુ કે સ્થળ અને સમય લખવો પણ જરૂરી છે, જેમ અહીં આપેલું છે। જુઓ કે સમિતિ વતી તે મંત્રી કોણ છે કે સ્વરૂપ નંદન, સમિતિ મંત્રી અને પ્રમુખ ઋત્વિજ પુરોહિત જે વિદ્યાર્થી મંડળના પ્રમુખ છે, તો એ બંનેના નામ પણ અહીંયા લખેલા છે। એમ સમિતિ અહેવાલમાં પ્રમુખ અને મંત્રીને નામ હોવા જરૂરી છે। સાથે સાથે ડાબી બાજુ તમે જુઓ કે આ જે કમિટીની મિટિંગ કે આ અહેવાલ કેદી રજૂ કરવામાં આવ્યો હતો કે 30 ઓગસ્ટ 2017 આનંદનગર, બરાબર, એટલે કે 30 તારીખના આ બધે અહેવાલને એ બધે નક્કી થયો છે અને એનું આયોજનને એ બધે નક્કી કરવામાં આવ્યું છે। અને શિક્ષક દિન કેદી છે 5 સપ્ટેમ્બર, એટલે કે 5 સપ્ટેમ્બરમાં આ બધે બાબતોને નક્કી કરી અને એની ઉજવણી કરવામાં આવશે। તો એ બધેનો ખ્યાલ આપતો એક જે અહેવાલ જે છે આયોજન અંગેનો અહેવાલ કે આ રીતે વિદ્યાર્થી મિત્રો લખવામાં આવે છે, કે જેની અંદર કે પહેલે તો શું છે કે કોઈ પણ અહેવાલ જે કોઈ પણ લખવામાં આવે ને, તો તમે જુઓ શરૂઆતમાં કે એના ઉપરના ભાગમાં કે એ જે કંઈ પણ આયોજન શેના સંદર્ભમાં કરવામાં આવ્યું છે ને, તો એનું ટાઇટલ આવે છે, પછી એનો હેતુ આવે છે, પછી એ જે કોઈ પણ આયોજન કરવા માટે જે કોઈ પણ સમિતિના સભ્યો છે એના નામ એના હોદ્દા આવે છે, અને એ લોકોએ જે કોઈ પણ નક્કી કર્યું હોય એ હોદ્દાના કર્મચારીઓનો એ અને સામે જે કોઈ પણ બીજો વ્યક્તિ કોઈ સામેલ હોય, જેમ કે અહીં આચાર્યની વાત છે તો આચાર્ય અથવા અન્ય કોઈ પણ બીજા વ્યક્તિઓ, તો એ અને એના દ્વારા કયા કયા નિર્ણયો જે લેવામાં આવ્યા છે એની એક પછી એક મુદ્દાસર છે એ બધી જાણકારી આવે છેલ્લે, કે જે આ બધેનું જે કોઈ પણ જે આયોજનના સંદર્ભમાં કે કર્મચારી ગણની ને સહકારની ને અપેક્ષા ને એ બધેનો આભાર ને પછી છેલ્લે શું આવે છે, તો કે પ્રમુખ અને મંત્રી એનું નામ ને હોદ્દો એના વતી, અને ડાબી બાજુ કે જ્યારે આ અહેવાલ રજૂ કરાય એની તારીખ અને સ્થળ આવે છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સમિતિ અહેવાલ કોઈ આયોજનના સંદર્ભમાં આપણે લખી શકીએ છીએ। તો આ તો સ્વયં શિક્ષક દિનની વાત થઈ, એવી જ રીતે શાળાની અંદર કોઈ પણ માની લો કે આયોજન કરવાનું હોય, જેમ કે 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી છે એની ઉજવણીના સંદર્ભની કંઈક બાબતને નિર્ણય લેવાય, તો આ જ રીતે આપણે વિષયને એ બધે કરીને એ રીતે લખી શકીએ છીએ। આ તો શાળા કક્ષાએ વાત થઈ,
अन्य कोई पण बीजी कई पण सरकार द्वारा पण कोई उजवणी थती होय के काई केवी बाबत होय के कोई नवा कायदा ना अमल में बाबत नु होय के काई केवी बाबत हो के काई पण होय तो आपणे आ रीते व्यवस्थित रीते समिति अहेवाल के ए रीते लखी शकीए छी। अने परीक्षा में पण विद्यार्थी मित्रों के तमने जो कोई पण समिति अहेवाल के लखवानो होय कोई ना संदर्भ में तो आ रीते एने टाइटल आपी एनो उद्देश्य जणावी सभ्योना नाम जणावी ए उपरांत एनामां क्या क्या सूचनों ने निर्णयों थया ए बधे लखी छेले समिति वती सौनो आभार मानी अने सौथी अंत में अहेवाल पूरो थाय त्यारे प्रमुख अने मंत्री एना वती गरी अने डाबी बाजू अहेवाल में के तारीख अने स्थल लखी अने व्यवस्थित रीते मुद्दासर आ रीते अहेवाल ने ए रीते समिति अहेवाल लखवामां आवे छे। तो आ रीते विद्यार्थी मित्रों आजे आपणे के प्रेजेंटेशन 6.7 टॉपिक में प्रेजेंटेशन ना नमूना में के समिति अहेवाल कई रीते लखाय अने एना में कई कई बाबतों ख्याल राखवामां आवे छे ए बधेनो आपणे अभ्यास कर्यो। हवे ज्यारे आपणे मळीशुं त्यारे आपणे के स्लाइड द्वारा के पावरपॉइंट प्रेजेंटेशन में स्लाइड द्वारा ज्यारे प्रेजेंटेशन करवानुं होय तो एना नमूना एना विशे अभ्यास करीशुं। धन्यवाद।